નર્મદા જિલ્લાના કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલ બીજા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં દેશ વિદેશના 79 પતંગબાજોએ ભાગ લીધો હતો અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર તથા ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં દેશના વિવિધ રાજ્યોના 39 જેટલા તેમજ 16 દેશોના 50 પતંગબાજોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં દેશ વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો જોવા મળતા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેના આસપાસના વિસ્તારોમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. અહીં જુદી જુદી પતંગ લઈને દેશ વિદેશના પતંગબાજો આવ્યા છે અને આ મેસેજ બધાને ખાસ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી છે. પતંગોત્સવની શરૂઆત માનનીય વડાપ્રધાનશ્રીએ 15-16 વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ તરીકે ગુજરાતમાં આ એક સુંદર અને સુખદ પરંપરા શરૂ કરી હતી અને એ પરંપરાને અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ એમના ગાઈડન્સ પ્રમાણે એમના વિઝન પ્રમાણે બનાવવામાં આવેલી છે અને સાથે એની આજુબાજુના એરિયાની અંદર પણ ઘણા બધા ટુરિસ્ટ અટ્રેક્શન્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની જે શરૂઆત છે એ દેશ વિદેશમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેસેજ લઈને જશે. આજે અહીંયા લગભગ 126 જેટલા 16 જે દેશોથી કાઇટિસ્ટ પતંગ જે ઉડાવે છે એ લોકો આવ્યા છે અને એની અંદર વિદેશી મિત્રો બહુ મોટી સંખ્યામાં છે. લગભગ 52 જેટલા વિદેશી કાઇટિસ્ટ આવેલા છે. રશિયા, સ્વીડન, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ એ બધા દેશોથી એ લોકો આવેલા છે અને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં એ પતંગ ઉડાવશે અને સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોશે. આજુબાજુના જે વિસ્તારની અંદર ઘણા બધા ટુરિસ્ટ અટ્રેક્શન્સ છેલ્લા અમુક મહિનામાં ઊભા કરવામાં આવ્યા છે એ પણ જોશે. એટલે હું આ પતંગોત્સવની શરૂઆત કરીને બધા કાઇટિસ્ટને અને જે દર્શકો છે એ બધાને ગુજરાત સરકાર વતી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટકર્તાઓ વતી અભિનંદન અને આભાર આપું છું. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બીજો પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. 16 દેશના પોતપોતાના પતંગબાજો લાવીને પતંગને ઉડાવી રહ્યા છે. આપ જોઈ શકો છો પૂરા વાદળમાં પતંગો રંગબેરંગ દેખાઈ રહી છે, નવી અનેક અનેક પતંગો દેખાઈ રહી છે. પતંગ મહોત્સવ પતંગ ઉડાવે છે તે લોકો આજુબાજુના વિસ્તારના લોકો બી પતંગ ઉડાવ જોવા આવી રહ્યા છે અને